હેલો મિત્રો, નમસ્કાર. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. આજે અમે આવી ગયા છીએ જૂનાગઢના મહાશિવરાત્રિના મેળામાં, જે ભવનાથમાં સ્થિત છે. અને આવતીકાલે મહાશિવરાત્રિ છે અને આજે લાખો માણસો ઉમટી પડ્યું છે મહાશિવરાત્રિનો મેળો માણવા માટે. તો આપણે પણ જઈશું. અત્યારે અમે છીએ ગીરના દરવાજે અને ત્યાંથી અંદર જઈશું. તો ચાલો આપણે જઈએ. તો મિત્રો, શિવરાત્રિના મેળાને સંપૂર્ણ જોવા માટે આ વિડીયો સાથે અંત સુધી જોડાયેલા રહેજો. આપ અત્યારે જોઈ શકો છો, લાખો લોકો અત્યારે શિવરાત્રિના મેળા માટે અંદર જઈ રહ્યું છે પગપાળા ગીરના દરવાજાથી. અને કહેવાય છે કે મેળો એટલે લોકો મેળે મેળે આવે અને મેળે મેળે જાય, એનું નામ મેળો. તો સામે આપણે જોઈ શકીએ છીએ ગિરનારી મહારાજ. ખૂબ સરસ દ્રશ્ય દેખાય છે. અને ચાલો આપણે જઈએ. અત્યારે આપ જોઈ શકો છો કે અહીં પર દામોદર કુંડ છે અને ત્યાં લોકો ઘણા બધા છે. આ વખતે મેળાનું ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવેલું છે. તેમાં હજારો પોલીસ કર્મચારીઓ આવીને ખૂબ સારી સેવા આપે છે. અને ઠેર ઠેર બધી જગ્યાએ અન્નક્ષેત્રો પણ ચાલુ છે. ત્યાં લોકોને બધાને પરાણે હાથ જોડી જોડીને બધાને પ્રસાદ લેવા માટે બોલાવે છે. એટલે આ સોરઠની ભૂમિ એ દેવોની ભૂમિ છે, કે ત્યાં કોઈ પણ ભૂખ્યો માણસ જાય નહીં પાછું. અને આપણે આજે ખૂબ જ આનંદ માણવાનો છે અને આપણે બધા અન્નક્ષેત્રની મુલાકાત લઈશું. તે ઉપરાંત કોઈ બહાર ગામથી કોઈ વ્યક્તિ આવેલું હોય મેળા માટે, તો તેના માટે જૂનાગઢ એસટી બસ સ્ટેન્ડથી પણ બસની સુવિધા કરેલી છે, જેની માત્ર 20 રૂપિયા ટિકિટ છે. જે બસ સ્ટેન્ડથી ને શિવરાત્રિના મેળા સુધી અહીં આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં સુધી આરામથી વ્યક્તિ આવી શકે છે. આ વખતની વ્યવસ્થા ખૂબ જ સરસ છે. આ રીતે ભવનાથના ગ્રાઉન્ડ સુધી તમામ એસટી બસ આવી જાય છે અને આપણે જોઈ શકીએ છીએ અંદર કે ઘણા બધા લોકો એસટી બસના માધ્યમથી અહીં આવે છે. મિત્ર, આપણે અહીં જોઈ શકીએ છીએ કે ગિરનાર રોપવેની એક ડેમો અહીં રાખેલું છે. તો મિત્રો, આપણે સૌપ્રથમ પહેલા ભગવાન શિવજીના દર્શન કરવા માટે જઈશું. અહીં ભવનાથ મહાદેવ છે, તો ચાલો આપણે દર્શન કરવા માટે જઈએ. મિત્રો, આપણે આવી ગયા છીએ ત્યારે ભવનાથ માટે શિવજીના દર્શન. મિત્રો, હાલ આપણે આવી ચૂક્યા છીએ ભવનાથ મંદિરની બાજુમાં જ મૂકી જ્યાં સુરત મંદિર છે. એટલે કે આવતીકાલે હજારો બાવા સાથે સ્નાન કરવા માટે વધારે છે. આપણને બહુ પવિત્ર માનવામાં આવે છે અને દસ દિવસ રાત્રે દિવાળી નીકળ્યા બાદ અહીં હજારો બાવા સાથે સ્નાન કરવા માટે વધારે. તો મિત્રો, ભવનાથ મંદિરની બાજુમાંથી આપણે જોઈ શકીએ છીએ કે બધા બાવા સાધુઓ પોતાની ધૂણી નાખીને બેઠા છે. તો આપણે ચાલો એની મુલાકાત લેવા માટે જઈએ. મિત્રો, આપ જોઈ શકો છો કે બધાને અહીં અન્નક્ષેત્રમાં બધાને જમણવાર માટે આગ્રહ કરીને બોલાવે છે અને બધાને પ્રસાદ લેવડાવે છે. તો મિત્રો, ભવનાથ મંદિરની પાછળની સાઈડમાં જ બહુ મોટું શિવલિંગ છે, જે શંભુપંચ દશના મખાડા નામે પ્રસિદ્ધ છે. અને ત્યાં ઘણા બાવા સાધુઓ માટે રહેવા માટેની ઉતારો છે, ત્યાં સુવિધા છે. Thank you.
તો મિત્રો, ભવનાથ મંદિરની બાજુમાં ભારતી આશ્રમ છે. તો આ ભારતી આશ્રમની પાસે એક મોટો મેળો ભરાણો છે, જ્યાં જખડોળ છે, ટોરા ટોરા છે, પછી ડાન્સિંગ ક્લબ છે, બધું અલગ અલગ જાતની રાઇડ્સ છે અને ખૂબ જ સરસ વાતાવરણ છે અહીંયા. તો મિત્રો, તમે જોઈ શકો છો અહીં તમામ પ્રકારની રાઇડ્સ છે, મોટાથી લઈને નાના બાળકો માટે સુધી બધી રીતની. તો મિત્રો, સેનાદ બાપુના આશ્રમની સામેના ભાગમાં કીર્તિદાન ગઢવી એનો ઉતારો કર્યો છે. ચાલો આપણે ત્યાં મુલાકાત માટે જઈએ. તો મિત્રો, મહાશિવરાત્રિ મેળા પાર્ટ વનને હું અહીં જ પૂર્ણ કરું છું. પાર્ટ ટુમાં આપણે ભવનાથમાં વેચાણ થતી વસ્તુઓને જોઈશું અને મેળાનો આનંદ માણીશું. અને આ જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ પાર્ટ ટુમાં. હર હર મહાદેવ.